જય સ્વામિનારાયણ. 15 વર્ષ પહેલા આપણી જૂની ઓફિસ હતી ને, ત્યાં હું થોડો મોટો પડ્યો. એક કચ્છના હરિભગત હતા, દુબઈમાં રહેતા હતા, પણ ત્યાં કાયદા કાનૂનમાં એવી આંટી આવી ગયા તે સરકારે પકડીને જેલમાં નાખી દીધી. હવે કચ્છના એને ગુજરાતી કચ્છી ભાષા સિવાય બીજી ભાષાના ફાંફા, અને અને ત્યાંનું તો બધું બહુ કડક નિયંત્રણ, ઝીરો ક્રિમિનલ હોય દેશ, રાજાશાહી, પૂછનારું કોઈ ન હોય, હાથ પગ કાપી નાખે તો કાપી નાખવા દેવા પડે. હા બાપા, પણ એ ઉતાવળમાં એ પૂજા અને વચનામૃત બે મૂકે નહીં, એ લઈ લીધું આયરે, જેલમાં નાખી દીધા. બાપા ખરેખર કોઈ ગુનો કર્યો નહોતો, પણ આંટી ઘૂંટી એવી હતી ને, કાયદા કાનૂન તો જુદી જુદી રાતના બધા હોય, અને અમુક કાબા માણસોને અરે કામ કરો તો કાબા માણસ એ છટકી જાય ને આપણને હલવાડી દે. એટલે હા બાપા બિચારા એમાં ફસાઈ ગયા, જેલમાં નાખી દે, છૂટવાનો કોઈ અવકાશ નહીં. બાપાએ કોઈ વિચાર જ ન કર્યો કે વકીલ રોકો, કોઈ મેસેજ નહીં, કાંઈ નહીં, જેલમાં જઈ વચનામત ખોલીને બેસી ગયા. વાંચે જ રાખ્યું, પાઠ કરી જ રાખ્યો, જય સ્વામી નારાયણ, ભગવાન પ્રભુ તમે હું બે બસ. વચનામત તો વેદનો વેદ છે ને, પાઠ કરો લ્યો, વચનામત ના સમજાય તોય પાઠ કરો. એ વાણી કોની છે? વાણી પેલા મને કાંઈ એમાં એનું નહોતું લાગતું, પણ હવે તો આપણા નિયમ પ્રમાણે પણ આપણે રોજ વચનામૃત વાંચતા હોય ને. હમણાં 2 દિવસ પહેલાં જ હું બપોરે ઠાકોર જમાડ્યા પછી વાંચતો હતો, પછી વાંચતા વાંચતા એ જે વાત કરતા હતા, આ વચનામૃતમાં જે વાત કરતા હતા, મેં કીધું ઓહો હો, શું આમ બોલે છે, આમ શું બોલે છે, આમ શું એના હોઠમાંથી સરે છે, તે મને રહેવાનું નહીં. એટલે મેં છોકરાઓને કીધું, મેં કીધું વચનામૃત છે ને એમાં એમાં પણ કોઈ આમ હોકારો ન કર્યો ને, હું કંઈ બોલ્યો જ, જો હકારો કર્યો હોત ને તો કહેવાનું કહી દે, પણ કોઈ જરાય. પછી મેં વચન મૂકી દીધું તો કે બોલ્યા કંઈ, એ બીજી વાત ચડ્યા. મેં કીધું જો આજ મને કંઈક તોર ચડ્યો હતો, મારે તમને કહેવું હતું, પણ તમે કોઈ સપોર્ટ ન કર્યો ને, પછી હું બોલ્યો જ. વાંચતો હતો ને મને એમ થઈ ગયું કે આ શું બોલે છે, હા હા હા, આવો વક્તા જોયો નહીં, એમ આવો વક્તા જોયો નહીં. વેદ વેદાંત આટા મારે એક એક શબ્દ આગળ, શબ્દ આવતા છે, વેદ વેદાંત આવતા છે, પ્રભુ અમને પાવન કરો, પ્રભુ અમને પાવન કરો, પ્રભુ અમને પાવન કરો. એ શબ્દનો મહિમા જાણતા હોય ને એ સમજી જાય. જબરદાનભાઈ ગઢવી તમે ન ઓળખો, મારી પાસે એક દિવસ બેઠા હતા ને, મને કે સ્વામીજી આ પૂંછલેલ ઢોર એ સહજાનંદ સ્વામી બોલ્યા મધ્યના 13માં, એ ઢોર કેટલું ભાગ્યશાળી હશે કે સહજાનંદ સ્વામી બોલ્યા પૂંછલેલ ઢોરની જેમ આમ ઊંચો કરો, પછી મૂકી દો ધબ દઈને પડે એમ. મહારાજ કે અમારા ઇન્દ્રિયો કે આ તે બધું છે, પછી તો અંતરમાં પાછા ફરી જાય છે. વાંચતા વાંચતા પણ આપણને એલા ભાઈ સત્સંગી છો, સમજાય કે ન સમજાય તોય આ હું એ જ કહું છું, વચનાબદ્ધ ના સમજાય, ભક્ત ચિંતામણી ના સમજાય, શિક્ષાપત્રી ના સમજાય, કોઈ આપણા ગ્રંથો ના સમજાય, નંદ સંતોના કીર્તન ના સમજાય, પણ એ પરાપરની વાણી છે, ગાન કરો તો ઉદ્ધાર થઈ જાય. ગાન કરો, પઠન કરો, ઘણા એવા અકલના ઓથમીર છે એના ઉપર આપણે વિવેચન કરી દીધા છે, તોય સાચું ખબર હોય કે આ સરળ રીતે સમજાવે છે, તોય કે વચનામૃતમાં અમારી ચાંદ ડૂબે નહીં. એટલે એ સિવાય બીજું કંઈક આપો, શું તને બીજું આપવું, કાળકૂટ ઝેર આપવું તને, આ અમૃત પીળ્યું છે, તને શું નથી સમજાતું. અને સત્સંગીઓ બોલે ત્યારે છાતી પીટવાનું મન થાય એમ, તમારા માટે તો બોલ્યા છે અને તમે સાંભળતા નથી, અને ઘરમાં વચનામત છે, વચનામત રોજ એક વાંચતા નથી. રામ એ 3 દિવસ જ થયા ત્યાં, ત્યાંની સરકારે બાપાને બહાર કાઢીને ઘરે મૂકી ગયા. લે બાપો વિચાર કરે છે, તે બિચાર ત્યાંથી છૂટ્યા, સીધા પછી અહીંયા આવ્યા, કે જે ભગવાને છોડ્યા છે તેના પહેલા દેવ દર્શન કરી આવી, એટલે ઇન્ડિયા આવ્યા, દર્શન કરતા કરતા કાળુપુર આવ્યા છે, પછી અહીંયા ગુરુકુળ આપણે ઓળખાણ એટલે અહીંયા આવ્યા છે, ઓફિસમાં બેઠા છે, એને વાત કરી, પણ ત્યારે મારું કે બહુ ઓયલું નહીં, એટલે મેં કંઈ નામ ઠામ લખ્યા નહીં, એટલે મને કાંઈ, પણ એ મને દેખાય છે, હા અમે બેઠા હતા ને આ બાજુ, અમે બેઠા હતા ને વાત કરતા હતા. એ કે સ્વામી, એ સરકારે કાંઈ પૂછ્યું નથી, તે પછી કોઈ ઇન્કવાયરી આવી નથી, હું એમનામ શૂટિંગ ભરું છું, મેં જાણવાની કોશિશ નથી કરી. અરે નકામી કોશિશ કરીને વળી પાછા હલવાય, ભગવાને ઉકેલી દીધું તો વળી પાછું શું કામ રિવર્સ કરવું. લો દુઃખ ટાળી નાખે, જોયું,
અરે દુઃખ છે ઉપાય. એક રોગની સામે વૈદ્યશાસ્ત્ર એમ કહે છે કે 100 ઔષધો પરમાત્માએ રચ્યા છે. એક રોગની સામે 100 ઔષધો ભગવાને ઉગાડ્યા છે. જડે ન જડે, જડ્યા પછી પીવા ન પીવા એ આપણી મરજીની વાત છે, કોઈને ઓળખાય ન ઓળખાય. પણ ઠાકોરજી દયાળુ એવા છે. અરે એક શાકની સામે આપણે રોટલાનું શાક ખાવું હોય તો કેટલા શાક ઉગાડ્યા છે કયોજી? ભીંડો ને ગુવાર ને ગલકા ને ગિહોડા ને જો પરવળ ને કાકડી ને કારેલા ને કડવા ને મીઠા ને તુરા ને ખાટા ને કેટલા ઉગાડ્યા. નહીતર શું એક રીંગણું કરી નાખ્યો તો શું વાંધો હતો? રોટલો ને શાક જલસો કરે છોકરો ને બાપ. પણ એક રોગની સામે 100 ઔષધો ઠાકોરજી આપ્યા. એમ જીવનમાં દુઃખ છે પણ એની સામે આવા શાસ્ત્રોના અનેક ઔષધો આપણી સામે મૂક્યા છે.